જય શ્રી કૃષ્ણ બધા બાળકો, કેમ છો? બધા મજા મને બાળકો, આજે આપણે પ્રકરણ નંબર 5 ની શરૂઆત કરવાની છે. પ્રકરણ નું નામ છે પ્રાકૃતિક પ્રકોપો. પ્રકોપ એટલે સમસ્યા. બે જાતની સમસ્યા બાળકો આવે, પ્રાકૃતિક અને માનવ સર્જિત. યુદ્ધ છે, અકસ્માત છે, આ બધી જે સમસ્યા છે આ માનવ સર્જિત સમસ્યામાં આવશે. પણ આપણે આ પ્રકરણની અંદર પ્રાકૃતિક એટલે કે કુદરતી જેટલી સમસ્યા છે આ કુદરતી સમસ્યા વિશે માહિતી મેળવવાની છે. ભૂકંપ છે, વાવાઝોડું છે, સુનામી છે, પૂર છે, આ બધે બધી સમસ્યા બાળકો કહેવાય પ્રાકૃતિક સમસ્યા. તમે ઘરે ન્યૂઝપેપર વાંચતા હોય તો ઘણીવાર છાપામાં વાંચતા હો ફલાણા ગામમાં ભૂકંપ આવ્યો કે ફલાણા શહેરમાં ભૂકંપ આવ્યો અથવા ફલાણા ગામમાં પૂરની પરિસ્થિતિ, ફલાણા દેશમાં વાવાઝોડું આવ્યું. આવા સમાચારો આપણે વારંવાર વાંચવા જ જોઈએ. અને હવે ન્યૂઝપેપરનું રીડિંગ બધાય બાળકોએ કરવાનું જ છે, દરરોજ 10 મિનિટ. દેશ અને દુનિયામાં શું ચાલે છે એની તમને ખ્યાલ હોવી જોઈએ. તો આપણે બાળકો આ પ્રકરણની અંદર કુદરતી જેટલી કુદરતી એટલે કે પ્રાકૃતિક જેટલી સમસ્યા છે એના વિશેની આપણે માહિતી મેળવશું. શરૂઆત કરશું ભૂકંપથી. પૃથ્વીના પેટાળમાં થતા ઝડપી ભૂસંચલન, ભૂસંચલન એટલે કે હલનચલન ને કારણે ભૂસપાટીનો નબળો ભાગ ધ્રુજી ઉઠે છે, જેને ભૂકંપ કહે છે. આ માની લો જમીન છે, આ જમીનની નીચે અલગ અલગ પ્લેટો આવેલી છે. આમાં જ્યારે હલનચલન થશે ત્યારે આ જે ઉપરનો ભાગ છે ધ્રુજી ઉઠશે. ભૂસંચલન એટલે કે હલનચલન. તો આ જે ધ્રુજારી છે એને આપણે ભૂકંપ તરીકે ઓળખશું. અંગ્રેજીમાં કેવું હોય તો અર્થક્વેક. તો અર્થામ યાદ રાખવાનો, પૃથ્વીના પેટાળમાં થતા, પેટાળમાં એટલે કે જમીનની નીચેના ભાગમાં, પૃથ્વીના પેટાળમાં મતલબ કે જમીનની નીચેના ભાગમાં થતા ઝડપી ભૂસંચલન. ભૂસંચલન એટલે નીચેનો જે ભાગ છે ઝડપથી હલક ડોલક થવા માંડે. આ જે હલક ડોલક થાય છે એને આપણે શું કહેશું? ભૂકંપ કહેશું. આગળ શું કહે છે? જ્યાંથી ભૂકંપના મોજા ઉત્પન્ન થાય તેને ભૂકંપ કેન્દ્ર કહે છે. જમીનની નીચેનો ભાગ તો ઘણો ઊંડો છે બાળકો, તો જ્યાંથી માની લ્યો કે ભાઈ અહીંયા અહીંયા ટપકું કર્યું છે, અહીંયા ભૂકંપનો ઉદ્ભવ થયો, તો આ જે ભાગ છે એને શું કહેવાય? ભૂકંપ કેન્દ્ર કહેવાય. શું કહેવાય? ટૂંકમાં જ્યાંથી ભૂકંપનો ઉદ્ભવ થાય તે સ્થળને ભૂકંપ કેન્દ્ર કહે છે. જ્યાંથી ભૂકંપનો ઉદ્ભવ થાય તે સ્થળને શું કહેવાય બાળકો? ભૂકંપ કેન્દ્ર. બરોબર છે? તો આ ભૂકંપ કેન્દ્ર, આ બેમાં ફેર છે બાળકો, ભૂકંપ કેન્દ્ર અને ભૂકંપ નિર્ગમન કેન્દ્ર બેમાં શું ફેર છે હમણાં કહું. પેલા આમાં શું કહે છે? ભૂકંપ કેન્દ્ર પૃથ્વીના નીચેના ભાગમાં હોય છે. જમીનની નીચેનો ભાગમાં હલનચલન થાય તો જ ભૂકંપ આવે ને, કઈ આકાશમાં થોડું હોય તો. ભૂકંપ કેન્દ્ર હંમેશા ક્યાં હોય? જમીનની નીચેના ભાગમાં, પૃથ્વીના પેટાળમાં. આકાશમાં તો કઈ હોય નહીં. હે? તો ભૂકંપ કેન્દ્ર હંમેશા ક્યાં હોય? જમીનના નીચેના ભાગમાં, એટલે પૃથ્વી સપાટીની નીચેની બાજુ. જ્યાંથી ભૂકંપનો ઉદ્ભવ થાય એને કહેવાય ભૂકંપ કેન્દ્ર. શું કહેવાય એને? ભૂકંપ કેન્દ્ર. આમાં શું લખ્યું છે? ભૂકંપ કેન્દ્ર હંમેશા જમીનની નીચેના ભાગમાં હોય, પૃથ્વી સપાટીની નીચેના ભાગમાં એટલે કે પેટાળમાં હોય. હવે અહીંયા ભૂકંપ નિર્ગમન કેન્દ્ર કોને કહેવાય? તો કે ભૂકંપ કેન્દ્રથી પૃથ્વીની સપાટી નજીકના સ્થળને બાળકો, આ જે ભૂકંપ ઉભો થાય ને એટલે આવી રીતના મોજા ઉત્પન્ન થશે. પછી જો આ મોજું ટચ થયું, થયું કે નહીં, આવી રીતના આખે આખું વર્તુળાકાર મોજા ઉત્પન્ન થાય. પછી આ જે મોજું ટચ જ્યાં થાય અડે જ્યાં એને કહેવાય ભૂકંપ નિર્ગમન કેન્દ્ર. જ્યાંથી ભૂકંપનો ઉદ્ભવ થાય એને કહેવાય ભૂકંપ કેન્દ્ર. એ તો જમીનની નીચે હશે. પછી ભૂકંપના જે મોજા છે આમાં ગોળ ગોળ ફરતા ફરતા વર્તુળાકાર વર્તુળાકાર જમીનની ઉપરની બાજુ આવશે અને જ્યાં એ ટચ થશે, જ્યાં એ ટચ થશે અડશે એને કહેવાય ભૂકંપ નિર્ગમન કેન્દ્ર. શું કહેવાય એને? ભૂકંપ નિર્ગમન કેન્દ્ર. પછી અહીંયા રાજકોટ આવ્યું હોય તો રાજકોટના ભૂકા બોલી જાય, અહીંયા મોરબી આવ્યું હોય તો મોરબીના ભૂકા બોલી જાય, અહીંયા જામનગર આવ્યું હોય તો જામનગરના ભૂકા બોલી જાય. જે ગામ કે શહેર આ કેન્દ્રની નજીક આવશે સૌથી વધારે અસર અહીંયા થશે, સૌથી વધારે અસર ત્યાં થાય. પછી માની લ્યો કે આગળ અહીંયા માની લ્યો રાજકોટ છે, અહીંયા જામનગર છે, તો પછી હજી આ મોજા આગળ વધતા જ જશે, પછી અહીંયા ટચ થશે.
ટૂંકમાં કહેવાનો મતલબ એ છે બાળકો કે ભૂકંપ કેન્દ્ર ભૂકંપ નિર્ગમન કેન્દ્રની નજીક જે જમીનની સપાટીમાં જે ભાગ આવેલો હશે ત્યાં સૌથી વધારે ભૂકંપની અસર થશે। પછી જેમ જેમ આ મોજા ઉપરની બાજુ ફેલાતા જશે એમ એમ અસરની તીવ્રતા ઘટતી જાય, જેમ જેમ મોજા આગળની તરફ વધતા જાય ઉપરના શહેર બાજુ। અહીંયા તો જે શહેર છે અહીંયા તો વિનાશ જ થશે બાળકો। તમારે તમારા ઘરે તમારા વડીલોને પૂછવાનું, 2001 માં તો તમારો કોઈનો જન્મ નહીં થયો, અમે નાના હતા, બારમું ભણતા, અમને ખબર છે 2-3 દિવસ તો અમે રાજકોટ શહેરમાં ટેન્ટ બાંધીને રહ્યા હતા। 2001 માં જે ભૂકંપ આવ્યો હતો 26 જાન્યુઆરીએ, ઘરે દાદા હોય અથવા પપ્પા હોય મમ્મી યારે એની યારે બધાએ માહિતી મેળવવાની કે શું શું થયું હતું 2001 ભૂકંપ વખતે, કારણ કે એને ખબર હશે 2001 માં જયારે ભૂકંપ આવ્યો હતો ગુજરાતમાં, ખાસ કરીને કચ્છ છે ગાંધીધામ છે બાળકો, ત્યાં તો મોટા ભાગના મકાનો પડી ગયા હતા, વેપાર ઉદ્યોગને એટલું નુકસાન પહોંચ્યું હતું। હવે આગળ શું કહે, ભૂકંપની સૌથી વધુ અસર ભૂકંપ નિર્ગમન કેન્દ્ર પર એટલે કે જ્યાં આ ટચ થશે પૃથ્વી સપાટીમાં અહીંયા સૌથી વધારે અસર થશે। આગળ ભૂકંપને માપવાના યંત્રને ભૂકંપ આલેખક માપવું કેમ, એનું જે મશીન આવે એનું શું કહેવાય, ભૂકંપ આલેખક અંગ્રેજીમાં કહેવાય સિસ્મોગ્રાફ। શું કહેવાય, સિસ્મોગ્રાફ, ગુજરાતીમાં ભૂકંપ આલેખક યંત્ર, અંગ્રેજીમાં કહેવાય સિસ્મોગ્રાફ। બાળકો એના માપવાનું માપદંડ ખબર છે, આ તો મશીનનું નામ છે, આપણે તમને કયો છે પેટ્રોલ માપવું હોય તો લીટરમાં માપાય ને, દૂધ લીટરમાં, પછી અંતર કિલોમીટરમાં, પછી કાપડ મીટરમાં, ઘઉં ને એવી બધી વસ્તુ કિલોગ્રામમાં, તો આને માપવું હોય તો આ તો મશીનનું નામ છે। ભૂકંપ કેટલો આવ્યો એ માપવું હોય તો એના માટેનો માપદંડ છે રિક્ટર સ્કેલ, એને માપવા માટેનો બાળકો માપદંડ કયો છે રિક્ટર સ્કેલ। જો બાળકો આવું મશીન હશે ઇન્ડિપેન્ડન્ટ, પછી આવા લીટા થતા નહીં કાગળ ઉપર આવી રીતના, આવા લીટા આમ વધવા માંડે ને એટલે સમજી લેવાનું કે ભૂકા કાઢી નાખ્યો, પૃથ્વીના પેટાણમાં નાના નાના તો સેંકડો ભૂકંપ દરરોજ આવતા હોય, પણ જે મોજું અહીંયા ટચ થશે એની જ અસર આપણને, એટલે આ ભૂકંપ આલેખન કેન્દ્ર હોય ને આવું હોય, આવી રીતના લીટા લીટા થતા હોય, જેવો નાનકડો આંચકો આવે ને એટલે નાનો લીટો થાય, પછી આવી રીતે મોટો આંચકો આવે ને એટલે ભૂકા કાઢી નાખે। તો ભૂકંપને માપવાના યંત્રને શું કહેવાય બાળકો, ભૂકંપ આલેખક યંત્ર, અંગ્રેજીમાં શું કહેવાય સિસ્મોગ્રાફ, અને એને જે માપવાનો જે માપદંડ છે એને કહેવાય રિક્ટર સ્કેલ। હવે તમે ગમે ત્યારે ભૂકંપ આવ્યો હોય ને બીજે દિશામાં વાંચવાનું, રાજકોટમાં 5.6 રિક્ટર સ્કેલનો ભૂકંપ અથવા તીવ્રતાનો ભૂકંપ, આવા ન્યૂઝ તમે વાંચો એટલે રિક્ટર સ્કેલ જે છે એને માપવાનો માપદંડ છે, બરોબર છે। હવે આગળ શું કહે છે, ભૂકંપના મુખ્ય 3 કારણો છે, એક છે જ્વાળામુખીજન્ય ભૂકંપ, ઘણીવાર જ્વાળામુખી ફાટી નીકળે ને બાળકો તો એના કારણે ભૂકંપ થતો હોય છે, અને સમુદ્રની નીચે જ્યારે જ્વાળામુખી ફાટે અને જે મોજાઓ છે એને આપણે શું નામી કહેશું। બીજું છે વિભંગજન્ય ભૂકંપ, બીજું શું છે વિભંગજન્ય ભૂકંપ, અને ભૂસંતુલન, આ ભૂસંતુલનજન્ય ભૂકંપ કહેવાય, પૃથ્વી સપાટીની નીચેનો જે ભાગ છે એ શું થતો હતો હલનચલન પામતો હતો। તો 3 કારણો છે, જ્વાળામુખીજન્ય ભૂકંપ, વિભંગજન્ય ભૂકંપ અને ભૂસંતુલનજન્ય ભૂકંપ। બાળકો તમારે ધોરણ 8માં ભૂકંપ વખતે ને કુદરતી આપતી વખતે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ એની માહિતી નથી આપી, પણ આપણે હારવાર લેતા જ હશે। હવે આપણે ભૂકંપ ભણ, હાલો ચોપડીમાં કઈ નથી આપ્યું કે ભૂકંપ આવે ત્યારે કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ। બાળકો એક વસ્તુ યાદ રાખવાની કે કોઈ પણ કુદરતી આફતને આપણે અટકાવી શકતા નથી, કારણ કે કુદરતી આફત તો ગમે ત્યારે આવશે, કઈ ફોન કરીને ન આવે ભૂકંપ, હા માનવ સર્જિત આફત હશે તો આપણે એને અટકાવી શકશું। હા કેટલીક કુદરતી આફત છે, અત્યારે સાધન આવી ગયા છે જો વાવાઝોડાના ને બધાયના, તો તમે અંદાજિત આગાહી કરી શકો, પણ ભૂકંપની જે આફત છે એ તો ક્યારે આવશે એ કંઈ નક્કી જ નથી હોતું, તો આપણે લાચાર છે, તો એને અટકાવવા માટે આપણે એને અટકાવી તો નહીં જ શકીએ, પણ કદાચ આવી ભૂકંપ જેવી સ્થિતિનું સર્જન થયું તો આપણે ક્યાં ક્યાં પગલાં લેવા જોઈએ, કઈ કઈ સાવચેતી રાખવી જોઈએ। ચાલો હવે આપણે તમારા પાસેથી પ્રશ્ન કરી લેશું, ચાલો પહેલી સાવચેતી કઈ રાખશો ભૂકંપ આવે ત્યારે, હે ઓકે વેરી ગુડ, પહેલી સાવચેતી શું રાખવાની, તો કે જ્યારે ભૂકંપ આવે ત્યારે ઘરની બહાર સલામત સ્થળે પહોંચી જવું જોઈએ, આ પહેલી સાવચેતી,
જ્યારે પણ ભૂકંપ આવે ત્યારે ઘરની બહાર ખુલ્લા મેદાનમાં. તો બાળકો, દરેક કુદરતી આફતમાં સાવચેતી અલગ અલગ હશે. પછી પૂર આવ્યું હોય ત્યારે ત્યારે ઘરની બહાર ન નીકળાય. વાવાઝોડું આવ્યું હોય ત્યારે ત્યારે ઘરની બહાર ન નીકળાય, ત્યારે ઘરમાં જ રહેવાય. પણ ભૂકંપ આવે ત્યારે ત્યારે ઘરની બહાર હોય જોઈએ, કારણ કે ભૂકંપમાં તો મોટા મોટા મકાનો પડી જતા હોય છે, મોટી મોટી બિલ્ડિંગો પડી જતી હોય. તો ભૂકંપની પહેલી સાવચેતી છે ઘરની બહાર સલામત સ્થળે પહોંચી જાઓ. બીજી સાવચેતી, ખોટી અફવા નહીં ફેલાવવાની, દોડાદોડ દોડાદોડી નહીં કરવાની, નાસભાગ નહીં કરવાની, રાડારાડ નહીં કરવાની. ઘણાને પાછી ટેવ હોય ભૂકંપ હોય, ભૂકંપ, બીજાને એટેક આવી ગયો હોય તમારા ઘણાને, એવું નથી કરવાનું. શાંતિથી ઘરની બહાર સલામત સ્થળે ખુલ્લું મેદાન અહીંયા કુટુંબના સભ્યોને લઈને ઘરના સભ્યોને લઈને પહોંચી જવાનું. ખોટે ખોટી અફવા નહીં ફેલાવવાની. ઘણા લોકો પછી ભૂકંપ જેવી આફતો વખતે અફવા ફેલાવતા હોય, કોલા ગામમાં 15,000 મરી ગયા લે, પછી ખબર પડે ગામની વસ્તી 4,000 હતી, 15,000 ક્યાંથી મર્યા. તો ખોટી અફવા આપણે ફેલાવવાની નથી, નાસભાગ નથી કરવાની, સલામત સ્થળે પહોંચી જવાનું છે, જરૂરિયાત લોકોને મદદ કરવાની છે. ઘણા લોકો મકાન પડ્યું હોય કે બિલ્ડિંગ પડ્યું હોય તો નીચે કાટમાળમાં દબાઈ ગયા હોય, તો આપણે એક જાગૃત નાગરિક તરીકે એની હેલ્પ કરવાની. આપણે એમ નહીં વિચારવાનું કે આપણે બચી ગયા એટલે એનું જે થવું જોઈએ, એમ નહીં, આપણે એને મદદ કરવાની. પછી લોકોને આશ્વાસન આપવું જોઈએ. આશ્વાસન કેમ આપશો તમે? એના મોરલ સપોર્ટ આપો કે હિસે ભાઈ તારું મકાન પડી ગયું, તને કઈ નથી થયું ને, મકાન તો બે બની જશે, મોજ કર ને, ગાડી દબાઈ ગઈ, ગાડી નુકસાન પહોંચ્યું, તને કઈ નથી થયું ને, ઓકે બીજી ગાડી આવી જાય, તને કઈ નથી થયું ને ભાઈ. આ આશ્વાસન. ઘણા લોકો કેવું આશ્વાસન આપતો હોય ખબર છે, ઓહો મકાન પડી ગયું, 40,00,000 કરું, અરર હમણાં તો 4 મહિના પહેલા વસ્તુ કીધું. એક તો બચારાનું 40,00,000 મકાન પડી ગયું હોય, એમાં એમાંથી ઉપર મરચું મીઠું નાખતા હોય, ગાડી દબાઈ ગઈ, 20,00,000 કરી, અરર મા હે ભગવાન. આવું આશ્વાસન તમારે નથી આપવાનું, એના મોરલ સપોર્ટ આપવાનો. તો બાળકો આ બધી સાવચેતી આપણે રાખશું બરોબર છે. જ્યારે ભૂકંપ આવે ત્યારે, હવે જ્યારે આપણે આવતા વિડીયોમાં ભેગા થશે ત્યારે વાવાઝોડા અને સુનામીની માહિતી મેળવશું. જય શ્રી કૃષ્ણ.